गुड मॉर्निंग, केम छो बधा? मजामां? चलो श्रेणी श्रेढ़ीमां आजे आगळ वधीए। गया वखते आपणे श्रेढ़ी सूत्रों थोड़ा जोई गया था, सिग्मा, तेना गुणधर्मो, तेना सूत्रों, सरवाळा सूत्रों, एटले ई श्रेढ़ी सूत्र कहेवाय छे। थोड़ू टूंकमां रिविजन पछी एक्जाम्पल आगळ वधारीए। सौ प्रथम एक आवो संकेत जोई गया था, एमां केनी किंमत वन थी एन सुधी छे, एटले केने चल कहेवाय। ई केनी किंमत आपणे अहींया मूकीए छीए, केनी किंमत वन, पछी टू, पछी थ्री, एम प्राकृतिक संख्या लेवानी छे, ने क्यां सुधी एन सुधी मूकीए छीए। एटले ई पद आवुं मळे, ए वन प्लस ए टू प्लस ए थ्री थी छेले ए के, આટલું બરોબર। ત્યાર પછી સિગ્મા એન, એનની કિંમતો જ્યારે કંઈ લિમિટ ન લખ્યું ત્યારે વનથી એન સમજવું, જો કે એને આમ પણ લખી શકાય, એ પણ ધ્યાન રાખજો। શું લખી શકાય? સિગ્મા આઈ બરાબર વનથી એન આઈ, એટલે જ બંને એક જ છે, એ ધ્યાન રાખો। કારણ કે આઈ બરાબર વન, પછી આઈ બરાબર ટુ, આઈ બરાબર થ્રીથી એન સુધી મૂકો, એટલે એ શું થશે? વન પ્લસ ટુ પ્લસ થ્રીથી એન સુધીનો સરવાળો, વનથી એન સુધીના પદોનો સરવાળો। એ સરવાળાનું સૂત્ર પણ આપણે જોઈ ગયા હતા, ફરીથી એ જ સૂત્ર પાછું અહીંથી મેળવીએ। એનની કિંમત વન પહેલાં મૂકી, એટલે વન, પછી ટુ, પછી થ્રી, થી છેલ્લે કાંઈ નથી લખ્યું એટલે એન સુધીની, વનથી એન સુધી। શું સૂત્ર હતું? એન એન પ્લસ વન બાય ટુ, સિગ્મા એન સ્ક્વેર, એનું જે સૂત્ર છે એના બરાબર, એને આપણે આમ પણ લખી શકીએ છીએ, આઈ બરાબર વનથી એન આઈ સ્ક્વેર, અથવા તો આ, એ બંને એક જ છે। આઈ બરાબર વન મૂકો તો વન સ્ક્વેર, અહીંયા પણ એન બરાબર વન મૂકો તો વન સ્ક્વેર જ થાય, એવી રીતે ટુ સ્ક્વેર, એવી રીતે થ્રી સ્ક્વેર, છેલ્લે એન સ્ક્વેર। સૂત્ર થોડુંક ઉપર જેવું, એન એન પ્લસ વન તો આવે જ છે, પછી વધારે શું છે? ટુ એન પ્લસ વન છે અપોન સિક્સ છે, એ પણ યાદ રાખો। એવી રીતે ત્રીજામાં, ત્રીજું રહ્યું, એને આપણે આમ પણ લખી શકીએ, સિગ્મા આઈ બરાબર વનથી એન આઈ ક્યુબ, આઈની કિંમત વન મૂકો એટલે વન ક્યુબ, ટુ મૂકો આઈની જગ્યાએ તો ટુ ક્યુબ, થ્રી મૂકો એટલે થ્રી ક્યુબ, એમ છેલ્લે એન ક્યુબ, બંને એક જ છે। આઈ ક્યુબ લખો કે પછી એન ક્યુબ લખો, સૂત્ર આના જેવું જ, એના સ્ક્વેર ઉપરથી યાદ રાખ્યું છે, એન એન પ્લસ વનનો સ્ક્વેર બાય ટુનો સ્ક્વેર ફોર, આના સ્ક્વેર કરો એટલે આ સૂત્ર થઈ જાય છે। આમ તો સૂત્ર આવડતું જ હશે, એ આવડતું એટલે એનો સ્ક્વેર એ પણ યાદ રહી જાય। આમાં અડધું એ ઉપર જેવું છે, થોડુંક યાદ રાખીને ફટાફટ ઉપયોગ કરવા માંડો, ઓકે? પછી સરવાળા બાદ બાકીમાં સિગ્મા અલગ અલગ આપી શકાય છે, ગુણાકારમાં અચળ કોઈ હોય તો અચળ બહાર લઈ શકાય, ગુણાકારને ભાગાકાર માં જો બે જગ્યાએ ચલ આવતા હોય તો સિગ્મા અલગ અલગ આપી શકાતો નથી। આટલું ક્લિયર? ચાલો હવે એક સરસ આટલા પદોનો સરવાળો જોઈએ છે। હવે પ્રશ્ન જેડબલીમાં પણ પૂછાય છે આના ઉપયોગવાળા, અને બારમા ધોરણમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગ છે જ। શું લખશું? બે રીતે ગણી શકાય છે, એક સેલામાં સેલી રીત પહેલાં ગણીએ, આ સરવાળાને આપણે એકથી વીસનો વર્ગ સુધીનો સરવાળો મેળવી, જોકે આટલો બધો જોતો નથી, પાંચથી વીસનો વર્ગ જોઈએ છે, તો આપણે એકથી વીસનો વર્ગ મેળવી લઈએ, કારણ કે પ્રથમ વીસ પદોના વર્ગોનો સરવાળો આ સૂત્રમાં એનનો વર્ગ હોય, એન સુધી પદ આવતા હોય તો આપણે અહીંયા એન લખીશું, એમ વીસ સુધી આવતા હોય તો એનની જગ્યાએ વીસ મૂકી દે, એટલે એકથી વીસના વર્ગોનો સરવાળો મળી જાય। જોતો નથી આ, અને આના બરાબર આ છે પણ નહીં, ઇક્વલ છે નહીં, ઇક્વલ તો હવે કરવા છે, કંઈક બાદ કરું તો થાય, શું બાદ કરું? તો આના કરતાં એ વધારે શું લખ્યું છે, એટલું બાદ કરી દે, વનનો વર્ગ, ટુનો વર્ગથી પાંચના વર્ગ સુધી, નહીં પાંચનો વર્ગ નહીં આવે, પાંચનો વર્ગ તો જોઈએ છીએ, તો શું? ત્રણનો વર્ગ ને ચારનો વર્ગ, એકથી વીસનો વર્ગ છે એનો સરવાળો, પછી એકથી ચારનો વર્ગ એનો સરવાળો, એકથી વીસના વર્ગમાં થોડું બાદ કરીએ એટલે પાંચથી વીસના વર્ગોનો સરવાળો મળી જાય। હવે આના સરવાળો
लिमिट शू लखी आई बराबर वन थी वीस सुधी आई स्क्वेर आई बराबर वन टू थ्री ए मूको एटले आ मिली गया। अहीं एवं ज सूत्र पण आई बराबर वन थी फोर सुधी आई स्क्वेर आई बराबर वन मूको एटले पेलू मळे टू मूको एटले टू स्क्वेर थ्री मूको एटले थ्री स्क्वेर। आनु सूत्र शू छे एन एन प्लस वन टू एन प्लस वन बाय सिक्स एम एन ने बदले अँ वीस 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 वत्ता एक पची टू इंटू एन प्लस वन जो एन एन प्लस वन टू एन प्लस वन बाय सिक्स एन एट्ले वीस मुकाय अँ एवं सूत्र पण एन नी जगह चार आवशे फरीथी एन एन प्लस वन टू एन प्लस वन बाय सिक्स साव क्लियर एवं लगे तो अँ आ सूत्र बाजू में लखी नाखू सिक्मा आई स्क्वेर इज इक्वल टू एन एन प्लस वन टू एन प्लस वन एन एट जो किंमत हो मुकायेली है बराबर है। लिमिट लखी आम फरजियात है कारण के प्रमाणित नहीं एक थी एन हो तो न लखीए तो हाले लखीए तो वांधो नहीं न लखीए तो हाले एक थी एन प्रमाणित हो वांधो नहीं बाकी में आप लखवी जो है। हवे थोड़ूक सादुरूप आपवुं छे जेम के वीस पची आ छे एकवीस छे पची आ चालीस ने एक एकतालीस छे अहीं जोईए तो चार छे पची पांच छे पची चार दो आठ ने एक नौ छे छेद उड़े एटला उड़ाड़ी सरवाळो बाद बाकी कर नाखीए जेम के अहीं छेद उड़े छे अहीं छेद उड़े छे अहीं दस तो अहीं वीता त्रण त्रणनो अनेरे छेद એટલે દસ અહીંયા સાત એકતાલીસ અહીંયા છેદ ઉડતા બે ને અહીંયા ત્રણ વહીતા ત્રણનો અહીંયા છેદ ઉડશે ત્રણ એટલે વહીતા છે બે પાંચ ને ત્રણ પહેલાં ગુણાકાર કરી નાખજો પછી આ ગુણાકાર કરી નાખજો અને બાદ બાકી કરી નાખજો ઓકે ચલો એક્ઝામ્પલ છે। અન્ય રીત થોડા સ્ટેપ લખાવું છું સૌ પ્રથમ એનનું પદ શું થશે જે આપણે આ રીત બધા એક્ઝામ્પલમાં વાપરીએ પહેલાં એનનું પદ મેળવીએ એનનું પદ શું થાય તો પહેલાં પદમાં પાંચ બીજા પદમાં છ ત્રીજા પદમાં સાત ઉપર સ્ક્વેર તો બધે છે જ એટલે સ્ક્વેર અહીંયા લખી નાખ્યા બધા પદમાં સ્ક્વેર આવશે કોઈ પણ પદ લઈએ સ્ક્વેર છે પછી આ શું છે તો હું આમ લઈ શકું એન પ્લસ ફોર પદ હોય એમાં ચાર વધારે પહેલાં પદમાં ચાર વધારે છે બીજા પદમાં બે વધારે ચાર વત્તા બે બધામાં ચાર ચાર વધારે છે જે પદનો ક્રમ હોય વત્તા ચાર તેથી એસએન બરાબર સિગ્મા આઈ બરાબર વનથી એન આઈ પ્લસ ફોરનો સ્ક્વેર પહેલાં સ્ક્વેર કરી નાખો હું થા આઈ સ્ક્વેર પ્લસ એટ આઈ પ્લસ સિક્સટી હવે સિગ્મા જુદો જુદો આ એન એન નહીં હો સોરી કેટલે સુધી લેશો એકથી એકથી સોળ સુધી લઈએ તો આવી જશે વીસ સોળ વત્તા ચાર વીસ એકથી સોળ સુધી લઈએ તો આ સરવાળો મળે જો પહેલાં આઈ બરાબર વન મૂકીએ તો વન મૂકીએ એટલે તમે જોઈ શકશો કે વન પ્લસ ફોર ફાઇવ સ્ક્વેર આવી ગયો ટુ મૂકો આઈ બરાબર એટલે આવી ગયું છે ટૂંકમાં એસએન એટલે એન પદોનો સરવાળો છેલ્લે વીસ લાવવા માટે અહીંયા સોળ મૂકવા જોઈએ સોળ વત્તા ચાર વીસ હવે શું કરવાનું સિગ્મા જુદો જુદો આ અચળ આઠ ને સોળ બાર પછી આવા જ સૂત્રો મૂકવાના છે પણ એનને બદલે અહીં મેં વીસ મૂક્યા ચાર મૂક્યા છે એને બદલે અહીંયા સોળ મૂકવાના છે અને સાદુરૂપ આપો એટલે તમારે જવાબ આવી જશે। અન્ય રીતમાં આટલું લખી વધારે થાય તો એ રીત પૂરી કરી નાખવાની પ્રયત્ન પૂરો કરી લેજો ઓકે ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો પછી છઠ્ઠો એક્ઝામ્પલ લઈએ।
छठो एक्जाम्पल ही सरस छे। आ सूत्र हजी थोड़ी वार राखी आपणे, कोई ने कोई जगह काममां आवशे ज। छठा एक्जाम्पलनी वात करिए तो कंईक आवुं छे, थ्री इंटू एट प्लस सिक्स इंटू इलेवन प्लस नाइन इंटू फोर फोर्टीन प्लस अप टू एन पद सुधीनो सरवाळो आटला सुधीनो सरवाळो જોઈએ છીએ। શું કરશો તો સૌ પ્રથમ સીધું એનનું પદ લખી શકાય એમ હોય તો સીધું એન લખી નાખીએ, નહીંતર આપણે એક કામ કરીએ, પ્રથમ અંકથી દરેક પદના પ્રથમ અંક શું છે, થ્રી સિક્સ નાઇન અપ ટુ નું એનનું પદ તો સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી હોય એટલે એનનું પદ આવી રીતે મળે, એનનું પદ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એનનું પદ આવી રીતે મળે। જો કે અહીંયા એક બીજી રીતે પણ ખબર પડી જાય છે, થ્રી એન પ્રકારનું છે, અહીંયા તમે એ એટલે ત્રણ મૂકજો, ડિફરન્સ એટલે ત્રણ મૂકજો, અહીંયા ત્રણ ને અહીંયા ત્રણ સાદરૂપ આપો તો થ્રી એન થઈ જાય છે, બરાબર છે। બીજી રીતે ત્રણના ગુણકમાં છે થ્રી એન થાય, બેના ગુણકમાં હોય તો ટુ એન થાય, બેકી સંખ્યા માટે એમ ત્રણના ગુણકમાં હોય તો થ્રી એન થઈ જાય, તથા બીજા અંક બીજો અંક શું છે, એટ ઇલેવન ફોર્ટીન નું એનનું પદ, તો ચાલો લખી નાખીએ આ જ રીતે લખીએ, એ પ્લસ એન માં એ એટલે આઠ છે, પ્લસ એન માઇનસ વન ડિફરન્સ અગિયારમાંથી આઠ જાય, કેટલા વધે છે ત્રણ, સાદરૂપ આપો તો આઠ માઇનસ ત્રણ એટલે પાંચ વત્તા થ્રી એન, થ્રી એન પ્લસ ફાઇવ મળે છે। તેથી શ્રેણીનું આપેલ શ્રેણીનું એનનું પદ એટલે એન શું થશે, પહેલો અંક રહ્યો થ્રી સિક્સ નાઇન એનું થ્રી એન થયું, પછીનું બીજો અંક રહ્યો એનું થ્રી એન પ્લસ ફાઇવ થયું, આ બંને અહીં આવી ગયા, બેના ગુણાકાર છે એ આ શ્રેણી છે એ અહીં આવી ગયો, તેથી માગેલ સરવાળો અથવા તો એન પદોનો સરવાળો, એન પદોનો સરવાળો એટલે એસએન, એસએન શું થશે, અહીંયા એન લખવું, એનનું પદ, એનનું પદ એટલે આપણી પાસે શું છે થ્રી એન, થ્રી એન પ્લસ ફાઇવ, ગુણાકારમાં સિગ્મા ન અપાય કાંઈ વાંધો નહીં, ગુણાકાર તો કરી શકાય ને, ગુણાકાર કરી નાખો, શું થાય નાઇન એન સ્ક્વેર પ્લસ પંદર એન, ગુણાકાર થઈ ગયો, હવે સરવાળો છે તો સિગ્મા જુદો જુદો અપાય, સરવાળા બાદ બાકી માપી શકાય, સિગ્મા જુદો જુદો અને અચળ બાર એવા સ્ટેપ લખી નાખીએ, તો એ પ્રમાણે અહીંયા શું થાય, હજી લખી નાખીએ અહીંયા જ, નવ બાર સિગ્મા એન સ્ક્વેર પંદર બાર સિગ્મા એન, આ નવ પછી સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર મૂક્યા, પંદર પછી સિગ્મા એનનું સૂત્ર જે અહીંયા છે જ બે એ મૂકી દઈએ, તો નવ સિગ્મા એન સ્ક્વેર એટલે શું છે, એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ પ્લસ ફિફ્ટીન, પછી સિગ્મા એન એટલે એ પહેલું જ સૂત્ર છે, પ્રખ્યાત છે, એન એન પ્લસ વન બાય ટુ, ટૂંકમાં જ સૂત્રો કડકડાટ કરો તો કંઈ જ વાંધો નથી આવતો, પછી સમજીને માત્ર એનો ઉપયોગ જ કરવાનો છે, સમજતી શીખતી વખતે પહેલા વાર લાગે એ પણ ધ્યાનમાં રાખો,
सादुरूप आपवा माटे एक तो छेद उड़े एटला उड़ाड़ी अहीं त्रण ने अहीं बे अने कॉमन लई लईए शुं कॉमन निकले छे तो एक तो त्रण निकली जाय छे बे जग्याए त्रण छे त्रण देखावा जोईए आमां एक एन छे एन प्लस वन छे छेदमां बे छे जेटलू कॉमन निकले एटलू कॉमन लई पछी सादुरूप आपवा वधारे सहेलू पड़े थ्री एन एन प्लस वन निकली गया एटले टू एन प्लस वन वधा छे अहीं वात जो करिए तो एन एन प्लस वन ने बाय टू निकली गया छे आमांथी थ्री निकली गया छे एटले पांच वधा छे बराबर छे જ્યારે કંઈ શંકા જાય સાદુરૂપ વિશે તો વિશે જો કંઈ શંકા જાય તો આ જે પદ હોય એને પાછા ગુણાકાર કરી જો તો ઉપરનું આવી જવું જોઈએ તો તમારું સાદુરૂપ બરાબર જ હોય થ્રી એન એન પ્લસ વન બાય ટુ અહીંયા શું થશે ટુ એન પ્લસ સિક્સ હજી જોશો તો અહીંથી ટુ કોમન નીકળે છે એ ટુ કોમન આ ટુ સાથે ઉડાડી દઈએ છીએ લખતા જ નથી લખવાનું જ ન હોય ઉડી જતા હોય તો શું લખવું હોય એન પ્લસ થ્રી આપણો જવાબ થયો ઓકે તો ચાલો એકાનો સ્ક્રીનશોટ લઈ લો પછી સાતમો હજી આવો જ એક રિવિઝન કરી નાખી સરસ દાખલો છે જે હમણાં દાખલો ગણ્યો એમાં એન મેળવતા પહેલાં આપણે બે શ્રેણીઓના પદ મેળવા છે એનમાં પદ જ્યારે સીધું ન લખાવી શકાતું હોય ને ત્યારે એ રીતે મેળવી લેવું એવું કંઈક આમાં શીખવા મળે સીધું મળતું હોય ત્યાં સીધું જ લખી નાખવું ને સીધું ન થતું હોય ત્યાં મેળવી લેવાનું સાતમા એક્ઝામ્પલની વાત કરીએ સાતમો કંઈક આવો છે પહેલું પદ વનનો સ્ક્વેર છે બીજું પદ વન પ્લસ ટુનો સ્ક્વેર છે ત્રીજું ત્રણના વર્ગ સુધી સરવા આમ એન પદ સુધી અથવા એન કૌંસ સરવાળો મેળવવાનો છે સાવ સહેલું છે એનનું પદ કેવું છે પહેલામાં એક બીજામાં બેના વર્ગ સુધી ત્રીજામાં ત્રણના વર્ગ સુધી ચોથામાં ચારના વર્ગ સુધી પાંચમામાં પાંચના વર્ગ સુધી તો અહીં એનનું પદ અહીં એટલે આ જે એક શ્રેઢી છે શ્રેઢી એટલે શ્રેણીના પદોના સરવાળાથી બનતી એને સંગત પદોના સરવાળાથી એક એનું એનમું પદ એન કહીએ શું થાય વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર કેટલે સુધી એન સ્ક્વેર સુધી દસમો કૌંસ કેવો હશે એમ વિચારો એટલે એનમો કૌંસ કે એનમું પદ તમને ખબર પડી જશે આ તો એક સૂત્ર પણ છે લખી જ નાખીએ સિગ્મા એન સ્ક્વેર એટલે એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ આના સરવાળાનું સૂત્ર જ છે તમારે મગજમાં રાખવાનું છે અત્યારે આપણે બોર્ડમાં રાખ્યું જ છે તેથી માગેલ સરવાળો અથવા એન પદોનો માગેલ સરવાળો એન પદોનો સરવાળો એટલે એસએન એસએન કેમ મળે સિગ્મા એન એનનું પદ લખી નાખીએ એનનું પદ શું છે એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ સરવાળામાં સિગ્મા જુદો જુદો આપી શકે પણ એ ગુણાકાર છે હું કરીએ તો આ સિક્સ બાર લઈ લઈએ અંદર ગુણાકાર શરૂ કરી દઈએ ગુણાકાર સીધો લખી નાખી આ બે પદનો ગુણાકાર આવડતો હોય તો એ ગુણાકાર આવે એને ભેગા એન પણ ગુણતા જવાના છે એટલે ગુણાકાર થાય ટુ એન સ્ક્વેર એને ગુણ્યા એન એટલે ટુ એન ક્યુબ પછી ગુણાકાર થાય એન ને ટુ એન એટલે થ્રી એન થયા થ્રી એન ને એન ગુણ્યા એટલે થ્રી એન સ્ક્વેર પછી ગુણાકાર વન થયું છેલ્લું પદ વન જે ગુણાકાર આવ્યો એને પાછા જે એન ગુણાય એટલે એન બાય સિક્સ આપણે બાર લખીને હવે સિગ્મા જુદો જુદો
અને અચળ બાર લખતા જઈએ, સિગ્મા પહેલાંને આપી એના અચળ બાર, સિગ્મા બીજાને આપી એના ત્રણ બાર, સિગ્મા ત્રીજાને આપી, સિગ્મા ભેગા 1/6 છે એટલે આખે આખું બધા સાથે લખવાનું છે, બરાબર છે? તો ચાલો એવું લખીએ અને આપીએ એને 2 બાર, એટલે 2/6 સિગ્મા એન ક્યુબ, આટલું બરાબર. પછી સિગ્માને આપી એટલે 3/6 સિગ્મા એન સ્ક્વેર, પછી આને આપીએ 1/6 સિગ્મા એન, સિગ્મા અલગ અલગ અચળ બાર. અહીંયા છેદ ઉડતા હતા મેં તમને સમજાય એટલે લખ્યા છે, નહીં તો અહીંયા સીધા ઉડાડીને જ લખ્યા હોય ને. આ જે રાઉન્ડ કરું છું ત્યાં આપણી પાસે 3 સૂત્રો અહીંયા છે જ, એ લખી નાખીએ. અહીંયા 1/3, 1/3, પછી સિગ્મા એન ક્યુબનું સૂત્ર, પછી 3/6 એટલે 1/2 છે. હા, 1/6 આખાના બાર રાખ્યા હોત તો પણ વાંધો નથી, હો એમ પણ થઈ શકે. જેમ કે તમને અત્યારે બધે જ નળ્યા કરતા હોય તો એક કામ કરીએ, ફરીથી એ વધારે સહેલું પડે કદાચ. 1/6 ભલે આખાના બાર રહે, 2σn³, પછી 3σn² પ્લસ સિગ્મા એન. હવે 1/6 બાર રાખી અને સૂત્ર મૂકવા માંડ્યા. વન બાય સિક્સ આખાની બાર, આ 2, પછી આ સૂત્ર, પછી 3 સૂત્ર, સિગ્મા એન સ્ક્વેરનું એન, એન પ્લસ 1, 2n+1/6, પછી સિગ્મા એનનું એન, એન પ્લસ 1/2. હવે આપણે અંદર છેદ ઉડાડી અને જેટલું સામાન્ય નીકળતું એટલું પહેલાં સામાન્ય લઈ લો. જેમ કે પહેલાં છેદ ઉડાડી તો અહીંયા 2 વધે છે, અહીંયા છેદ ઉડાડી તો અહીંયા 2 અને આ 2, બધાના છેદમાં 2 છે એટલે છેદમાંથી 2 કોમન નીકળશે. અંશમાં જુઓ તો બધે એન દેખાય છે, એન પ્લસ 1 દેખાય છે, છેદમાં 2 એટલું સામાન્ય. સામાન્ય લીધું એટલું અંદર હળવું થઈ ગયું, એટલું નહીં લખવાનું, એટલું ઓછું લખવાનું. એક એન, એન પ્લસ 1 નીકળી ગયા છે એટલે તોય એક એન, એન પ્લસ 1 વધ્યા છે, છેદના 2 પણ નીકળી ગયા સામાન્ય. અહીંયા એન, એન પ્લસ 1 2 નીકળી ગયા, વધ્યા છે 2n+1, અને અહીંયા આખું પદ કોમન નીકળી ગયું છે, વધ્યા છે 1. આ 12 × 14 = 12, અંદર ગુણાકાર કરી નાખો, એન સ્ક્વેર પ્લસ એન ને 2n એટલે 3n થશે, 1 ને 1 2 થશે, પૂરું. સરસ સાદું રૂપ છે, એનું પદ સમજી લ્યો. રૂટીન જ રીત છે, દરેક દાખલામાં આપણે સરખા પ્રકારની રીત રાખી છે. પહેલાં એનું પદ ગમે એ રીતે લખી નાખો, એવું લાગે તો આવું એકાદ પદ ઉમેરવું પડે, ક્યાંક 2 પદ ઉમેરવા પડે, પણ આપણે એ કામ શું કર્યું છે, એનું પદ કેવું છે નક્કી કરી લેવું, પછી એન પદોનો સરવાળો અહીં એનનું પદ લખી નાખો, પછી ગુણાકાર કરીને સિગ્મા જુદો જુદો સિગ્મા સૂત્રો મૂકી દેવાના, પછી સામાન્ય નીકળે એટલું સામાન્ય લઈ લો. આ જ રીતે આપણે બધામાં રાખી છે. ત્યાર પછી 8મો દાખલો, 8, 9, 10, ત્રણેય હજી આવા રકમ જોશો તો સમજાશે કે આપણને કાંઈ અઘરું નથી પૂછ્યું, ઉલટાને હેલું કરી દીધું હોય એવું લાગે છે. અને ખાલી લાગે એમ નહીં, તમને લાગવું જોઈએ કે હા છે તો સહેલા. જો જેમ કે હવે પછી 8, 9, 10 દાખલામાં એનમું પદ જ આપી દીધું છે. એનમું પદ એટલે આપણે અત્યાર સુધી મેળવતા હતા, થોડુંક વિચારવું પડતું હતું, હવે એ કંઈ કરવાનું નથી, સીધું જ. તો ચાલો શું આપ્યું છે એનું પદ,
શ્રેઢીનું એનમું પદ આપ્યું છે. શું આપ્યું છે? એનમું પદ એન, એન પ્લસ વન, એન પ્લસ ફોર. આમ તો આપણે થોડીક જગ્યામાં ઘટાડો કરીએ તો લખવું હેલું પડે. તેથી પ્રથમ એન પદોનો સરવાળો એટલે એસએન, એટલે સિગ્મા એન, એનનું પદ લખવાનું જે આપણને આપ્યું જ છે. શું આપ્યું છે? એ લખી નાખ્યું. ગુણાકારમાં સિગ્મા ન અપાય, કાંઈ વાંધો નહીં, ગુણાકાર તો કરી શકાય. જો આ બેનો ગુણાકાર એ જે આવે એની સાથે એન ગુણતા જવાના છે. આવડી જશે કે પહેલાં ગુણાકાર કરી નાખવો છે? હાલો પહેલાં તમારા માટે એનો ગુણાકાર એન સ્ક્વેર થાય, પછી ફોર એન ને એન ફાઈવ એન થાય, પછી ફોર થયા, હજી એન ગુણ નાખો એટલે થયું એન ક્યુબ, ફાઈવ એન સ્ક્વેર, ફોર એન. સિગ્મા જુદો જુદો, અચળ બાર, અચળ એટલે એન ચલશે, એનની કિંમત વનથી એન સુધી એટલે એન ચલશે, એન સિવાય જે આવતું હોય એ બાર લખતા જાઓ. અહીંયા પાંચ બારને સિગ્મા એન સ્ક્વેર લીધા, આ સિગ્માને આપીએ ને એમાં અચળ ચાર બાર. હવે ત્રણેય સૂત્રો જે અહીંયા રેખા જ છે તમને હવે યાદ રહી ગયા હશે. સિગ્મા એન ક્યુબનું સૂત્ર, એન સ્ક્વેર એન પ્લસ વનનો સ્ક્વેર બાય ફોર, પછી ફાઈવ, પછી સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર આ ફાઈવ, એન એન પ્લસ વન, ટુ એન પ્લસ વન બાય બાય સિક્સ, પ્લસ ફોર સિગ્મા એન, એન એન પ્લસ વન બાય ટુ. ઉડે એટલે ઉડાડી દો, સામાન્ય નીકળતા એટલા સામાન્ય લઈ લ્યો, પછી સાદુરૂપ આપી દો. જેમ કે જાજુત કે ઉડેમ છે નહીં, કોમન લઈ લે, જેટલું કોમન નીકળે ને એટલું. આવામાં જનરલી એન ને એન પ્લસ વન તો કોમન નીકળે જ છે, એક છેદમાંથી બે કોમન નીકળી જાય છે. તો વધ્યું શું અહીંયા? એક એન, એક એન પ્લસ વન ને એક છેદમાં બે વધ્યા, બે કોમન લીધા, બે વધ્યા. અહીંયા પાંચ વધ્યા છે, એન એન પ્લસ વન નીકળી ગયા છે, ટુ એન પ્લસ વન બાય થ્રી વધ્યા છે. અહીંયા આ ટુ નીકળી ગયા, ચાર વધ્યા છે, બસ આટલું વધ્યું. બસ અંદર લસા લઈને સાદુરૂપ આને તો લખે જ જવાનું છે. લસા અંદર કેટલો? સિક્સ. સિક્સ માટે અહીંયા ટુ છે તો થ્રી ઘટે, ત્રણ વડે ગુણો. સિક્સ લસા લીધો, બે ઘટે, બે વડે ગુણો. સિક્સ લસા લીધો, સિક્સ વડે ગુણો, છ ચોક ચોવીસ. આટલું થયું. હજી અંદર સાદુરૂપ, એન એન પ્લસ વન, છ દુ બાર અહીંયા જ લખી નાખ્યો, અંદર ગુણાકાર શરૂ કરી દો. સિક્સ બાર લઈ લીધા, છ દુ બાર લખાઈ ગયા, અહીં ગુણાકાર કરી તો થ્રી એન સ્ક્વેર થયા, પછી થ્રી એ નહીં આવશે ને, અહીંયા વીસ એન, ત્રેવીસ એન લખી જ નાખો, પછી અહીંયા દસ આવશે ને અહીંયા ચોવીસ છે, ચોત્રીસ. બરાબર, કંઈ જ વાંધો. સરસ તો લઈ લ્યો સ્ક્રીનશોટ આનો પણ, ખૂબ સરસ દાખલા છે. નવમો નવો છે, થોડોક નવો, પણ આપણે એની જ રાહ જોતા હતા. એન સ્ક્વેર નવો છે પણ સેલો છે. નવમો દાખલો નવો છે, સેલો છે. શું છે? એન સ્ક્વેર પ્લસ
टू रेस टू एन, एनमू पद એટલે કે એન બરાબર શું છે, એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન. પ્રથમ એન પદોનો સરવાળો એટલે એન લખવાનું, એન એટલે એનમું પદ લખો. સિગ્મા જુદો જુદો, સરવાળામાં સિગ્મા અપાય. આનું સૂત્ર છે એન એન પ્લસ વન, ટુ એન પ્લસ વન બાય સિક્સ. આનું સૂત્ર નથી છે નહીં, હોય એન સ્ક્વેર છે, ટુ રેસ ટુ એન એ જુદું થયું. કાંઈ જ વાંધો નહીં, લખીએ તો ખરા. એન બરાબર વન મૂકો એટલે બેની એક ઘાત, એન બરાબર ટુ મૂકો એટલે બે ઘાત, ત્રણ મૂકો ત્રણ ઘાત, એમ છેલ્લે નથી લખી એટલે છેલ્લી કિંમત એન સમજવાની, ટુની એન કાળ. હલો આ સરવાળો તો છે આપણી પાસે, થઈ જ ગયો છે, લખાઈ ગયો છે એન એન પ્લસ વન, ટુ એન પ્લસ વન બાય સિક્સ, આટલું તો છે. આ સરવાળો કયો કઈ રીતે લખવો જોઈએ? તો સમગુણોત્તર શ્રેણી છે અને આના છેદમાં મૂકો અને આના છેદમાં અને આના છેદમાં, એમ એક પછી એક, બીજાના છેદમાં ત્રીજું, ત્રીજાના છેદમાં બીજું, ચોથાના છેદમાં ત્રીજું, દસમા પદના છેદમાં નવમું, ગુણોત્તર સરખો છે. એટલે એના સરવાળાનું સૂત્ર એસ એન બરાબર એ આરની એન ઘાત માઇનસ વન અપોન આર માઇનસ વન, આવું બીજી શ્રેણી માટે સૂત્ર થાય છે, બીજા પદ માટે. તો હાલો એ એટલે પ્રથમ પદ, એ બે છે, એ લખી. આર એટલે ગુણોત્તર અને આના છેદમાં મૂકો ગુણોત્તર બે મળે, ઉપર એન કાત માઇનસ વન છેદમાં ટુ માઇનસ વન. બસ આ આટલું એમનામ. અને અહીંયા જોશો તો ટુ માઇનસ વન એટલે વન થાય ને, ટુ અંદર ગુણવા હોય તો ગુણી શકાય, નહીતર ભલેરિયા ગુણતા આવડે તો જ ગુણવા હો. અહીંયા ગુણાય તો શું થાય, ટુ ઇન્ટુ ટુ રેસ ટુ એન, એટલે આધાર બે હરખો તો ઘાતનો સરવાળો થાય, એટલે આને ગુણાય તો ટુ રેસ ટુ એન પ્લસ વન, ને આની સાથે ગુણાય તો માઇનસ ટુ, એ તો આવડે જ છે. સરસ, તો આ નવમો દાખલો હતો. હવે દસમો દાખલો, છેલ્લો દાખલો. દસમા દાખલામાં એનનું પદ છે ટુ એન માઇનસ વનનો સ્ક્વેર. જે કાંઈ પદ આપ્યા આપણે તો શું છે, દરેક રીતનું એક એક એક્ઝામ્પલ આવતું, એક એક પેટર્ન આવતું, એક આમ ગમે એનો કૌંસનો સ્ક્વેર હોય તો શું કરવાનું, તો જોતા જઈએ. એ જ આપણે શીખવાનું છે, દરેક રીતના એક એક એક્ઝામ્પલ આપ્યા છે એની ઉપરથી તમારે સમજ કેળવી લેવાની છે. ટુ એન માઇનસ વનનો સ્ક્વેર તો પહેલાં વર્ગ કરી નાખીએ એટલે હમણાં જાણીતા પદ થઈ જાય. વર્ગ શું થાય, ફોર એન સ્ક્વેર, બે ગુણ્યા પહેલું બીજું, આ નિશાની અહીંયા વહી આવી જાય બરાબર, બે ગુણ્યા પહેલું બીજું એટલે ફોર એન, ને બીજા પદનો વર્ગ વન. સિગ્મા જુદો જુદો, અચળ બાર, સિગ્મા એન સ્ક્વેર. બધા સૂત્રો મૂકો, સૂત્રો ચાર, એન એન પ્લસ વન, ટુ એન પ્લસ વન બાય સિક્સ, ફોર, સિગ્મા એનનું સૂત્ર એન એન પ્લસ વન બાય ટુ. છેલ્લું કહી દો, સાવ સહેલું, વન 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 એક એન વખત છે, એકથી એન વખત સુધી વન 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 જ આવે, એન વખત વન આવે એટલે એન થાય. પાંચ વખત એક 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 પાંચ વખત હોય તો પાંચ આવે, એક 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 દસ વખત હોય સરવાળો તો દસ આવે, એમ એન વખત સરવાળો એક 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 તો એન થાય. સામાન્ય નીકળે એટલા સામાન્ય લ્યો, છેદ ઉડે એટલા છેદ ઉડાડો. જેમ કે અહીંયા છેદ ઉડી જાય છે, બે વધે છે,
छेद उड़ी जाए तो अँ बे ने अँ त्रण वधे छे। कॉमन जाजू तो नहीं निकलत, कहीं नहीं, जेटलू कॉमन निकले एटलू ले, बीजू शू तो ये निकली गया एटले टू एन प्लस वन, टू एन प्लस वन अहीं वैधा छे माइनस टू, एन कॉमन निकली गया एटले वैधा छे एन प्लस वन, अने अहींथी एन कॉमन निकली गया छे वैधा छे वन, अहीं छेदमां एक त्रण वधे छे ए पण लखी नाखो। માત્ર એન કોમન લીધા છે એટલે અહીંયા એન છે એ બહાર લખ્યા છે એટલે અંદર નથી લખ્યા, આટલું થયો। હવે અંદર લસા લ્યો, સાદુરૂપ આપવાનું શરૂ કરો, લસા ત્રણ, અહીંયા આખો લીટો મોટો ન કરવો હોય તો અહીંયા ત્રણ લખી ન કાય, આમ જ જનરલ લીટે ઉપાડી દેવાય, અને ગુણાકાર શરૂ કરો, અહીંયા બેનો ગુણાકાર ટુ એન સ્ક્વેર, એન ને ટુ એન એટલે થ્રી એન થયા ને વન, પછી અહીંયા ત્રણ લસા લીધો છે એટલે સિક્સ થયા એન પ્લસ વન। હવે અંદર સાદુરૂપ આપી દેજો, આટલું કામ તમારું, બરાબર। આ જ રીતના હજી ઉદાહરણ છે, સમજી લેજો, તૈયાર કરી નાખજો, મોટે ગણીને પછી ઉદાહરણનો જવાબની એની રીત જોવી, બરાબર, તો ખરેખર તમને સરસ મજાનો ઉપયોગ ફાવી જશે। પહેલાં આ દાખલા તૈયાર કરવાના, મોટે ગણવાના, એટલું થયા પછી ઉદાહરણની રકમ જોવાની, સોલ્યુશન નહીં, જાતે ગણો, ઉદાહરણ ગણેલા આપ્યું છે તમારા ગાઈડન્સ માટે છે, હવે ગાઈડન્સ જોવાની જરૂર નથી, ગણાઈ ગયા છે એટલે પછી જ ભાઈ સોલ્યુશન પછી જોવાનું, એટલે તમારે ક્યાં ભૂલ પડે છે ખબર પડી જાય, બરાબર। નેક્સ્ટ લેક્ચરે હજી પણ આનાથી ઇન્ટરેસ્ટિંગ છે કે એન પદોનો સરવાળો મેળવો તો અનંત પદોનો સરવાળો કેમ મેળવો, કહેવાય અમુક ખાસ પ્રકારની શ્રેઢી માટે અનંત પદોનો સરવાળો મળી જાય છે, અને એ એક સરસ મજાનો ટોપિક છે, મુદ્દો છે, સ્વાધ્યાય છે, એ આગળ ગણશું। ઓકે, થેન્ક યુ।